फार्म बनेला बुटलेगरो नापा पे पीएसआई पठान नो जीव गयो। पीएसआई पठान ना मृत्यु मामले शक्तिसिंह गोहिल अने ज्ञानीबेन ठाकोर भाजप पर लाल खूम थया। तेमणे भाजप नेताओं पर पोतानो आक्रोश ठालव्यो। ज्ञानीबेन ठाकोरे गृहमंत्री अने मुख्यमंत्री पर प्रहारो करता कह्युं के तमने तो भगवान पण माफ नहीं करे, हवे तो हद थई गई। शक्तिसिंह गोहिले पण भाजपनी चालती हप्ताखोरी विषे वात करी। तेमणे कह्युं के बुटलेगरो साथे आ लोको सीधा ज कॉन्टेक्टमां होय छे। भाजपना भ्रष्टाचारी नेताओ बुटलेगरोना सीधा कॉन्टेक्टमां होय छे अने तेमना ज मिलीभगतथी आ दारू गुजरातमां खुलेआम वेचाय छे अने आज बुटलेगरोए पीएसआईनो जीव लई लीधो। ત્યારે સાંભળીએ કે ભાજપ પર પ્રહારો કરતા શક્તિસિંહ ગોહિલ અને જ્ઞાનીબેન ઠાકોર વધુમાં શું કહી રહ્યા છે? બેન શું કહેશો? કોંગ્રેસ દ્વારા ત્રિસ્તરીય વ્યવસ્થા છે તે કરે છે, સૌથી વધુ પૂર્વ ધારાસભ્યો અને નેતાઓને અહીંયા ઉતાર્યા છે અને એના લીડર આપણે બનાવવામાં આવ્યા છે। સૌપ્રથમ તો નવા વર્ષની શુભકામનાઓ પાઠવા અને સ્નેહ મિલનનો પ્રોગ્રામ ઠાકોર સમાજ અને કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો આજે હાજર રહીને વાવ વિધાનસભાના જે કોંગ્રેસના આગેવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી। 13મી તારીખે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે। એક બાજુ સામ દામ દંડ ભેદની રાજનીતિ છે, એક બાજુ વિચારધારાની વાત કરીને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ। ત્યારે આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચે નહીં પણ વિચારધારાની છે અને વિચારધારાની છે ત્યારે વાવ વિધાનસભાના મતદારોએ એ કાયમી કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને 13મી તારીખે મતદાન કરીને જ્યારે 23મી તારીખે પરિણામ આવશે ત્યારે અહીંયા જીત એ કોંગ્રેસ પાર્ટીની અને ગુલાબભાઈની થવાની છે। કોંગ્રેસે જે સ્થિરતરીય યોજના બનાવી છે, 100 જેટલા નેતાઓને અહીંયા ઉતાર્યા છે, આપને લીડર બનાવ્યા છે, કયા પ્રકારની રણનીતિ? આમાં અમારે કોઈ લીડર નથી, જે કામ જવાબદારી સોંપી હોય એ પોતપોતાની જે જવાબદારી છે એ દરેક લીડર તરીકે જ નિભાવી રહ્યા છે। એક લોકલ આગેવાન તરીકે, અહીંની ભૌગોલિક સ્થિતિ તરીકે અને આ આગેવાનોને વર્ષોથી એમની સાથેનો નાતો, એટલે ક્યાંક ને ક્યાંક અમારી બધાની લોકલ જે આગેવાનો છે, ભાઈ ઠાકરજીભાઈ હોય, કેપી સાહેબ હોય કે અમારા સૌ આગેવાનો, એમની વિશેષ એટલા માટે રહે કે અહીંના તમામ કાર્યકરોનો જે નાતો છે એ લોકલ સાથે એમનો હોવાથી ક્યાંક ને ક્યાંક વિશેષ જવાબદારી અમારા બધાની। ભાજપમાંથી અપક્ષ માવજીભાઈ લડી રહ્યા છે, ભાજપે હજુ સુધી તેમને સસ્પેન્ડ નથી કર્યા, શું ભાજપની બી ટીમ છે કે સ્વરૂપજીને? એ ભારતીય જનતા પાર્ટીને પૂછ્યું, મારો વિષય નથી, હું ઓથોરિટી નથી એટલે એનો જવાબ ના આપી શકું અને એ એમનો વિષય છે। એટલે દારૂબંધી માટે લડ્યા છો, દસાડાના જે એસએમસીના પીએસઆઈ હતા તેમનું ટકની ટક્કરે મોત કરી દેવામાં આવ્યું છે, શું કહેશો? બુટલેગરો કેટલા બેફામ થયા છે એનો ઉદાહરણ અનેક વખત આપણે જોયું છે। આજે પ્રજા તો સલામત નથી, દારૂમાં ક્યાંક ક્રાઇમ જે બને, જે 5-5 વર્ષની દીકરીઓ ઉપર બળાત્કાર થાય, રોજ ગાડીઓ દારૂની પકડાય અને હવે તો એવું થયું કે દારૂની રેડ પાડવાવાળા ઉપર કાં તો કેસ થાય કાં તો એમને જેલને હવાલે કરે અને હવે તો પોલીસ તંત્ર પણ સલામત નથી। જ્યારે દારૂ પકડવા માટે રેડ પાડવા માટે પોલીસ અધિકારી પગલાં લેતો હોય અને બુટલેગરો જ્યારે એને ટક્કર મારીને એ મોત નિપજતા હોય તો આનાથી કાયદો અને વ્યવસ્થા બીજું કથેલું ગુજરાતની અંદર કંઈ ના હોય। આજે લાખો યુવાનો આ બધીઓથી બરબાદ થઈ રહ્યા છે ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું અને રાજ્યના મુખ્યમંત્રીને અને ગૃહમંત્રીને વિનંતી કરું કે હવે હદ થઈ ગઈ છે, ભગવાન પણ તમને માફ નહીં કરે। ત્યારે આપ સૌ જવાબદાર આગેવાનો તરીકે અમારા આ વિસ્તારના યુવાનોને બચાવવા માટે ભૂતકાળની અંદર પણ અમે આ વ્યસન મુક્તિ માટેનું કામ કર્યું હતું સમજાવવાથી અને આવનાર સમયમાં કરશું અને જ્યાં જરૂર પડે ત્યાં અન્યાય સામે લડીશું। સંપૂર્ણ કથળી છે, ભારતીય જનતા પાર્ટી એમના સભ્યો બનાવવા માટે, ધન સંગ્રહ માટે, ગેરકાયદેસર દારૂની હેરફેર કરનારા, જુગારના અડ્ડા ચલાવનારાઓ, કતલખાના ચલાવનારાઓ, એમને પૂરી છૂટ આપીને એમનો સાથ અને સમર્થન લે છે અને પરિણામે આજે જ્યારે એક વાહનમાં દારૂ આવી રહ્યો છે એવી ખબર પડી ત્યારે પોલીસના જાબાજ અધિકારી અને કર્મચારીઓએ એને રોકવાનો પ્રયત્ન કર્યો। એ ગાડી જુઓ તો ખરા તમે કે આ ગુંડાઓની આ રાજ્યમાં કેટલી છૂટ છે કે એમણે બેફામ રીતે ગાડી ત્યાંથી કાઢી અને પરિણામે ટેન્કર સાથે એક પોલીસ અધિકારી અથડાતા એમનું મૃત્યુ થયું છે। કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે મારા શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું અને સરકારે આની જવાબદારી સ્વીકારવી જોઈએ। શું આ રીતે પોલીસને કચડીને
गैरकायदेसर दारूनी हेराफेरी करनारा जाय अने पछी गृहमंत्री ने मुख्यमंत्री ने कोई चमरबंदी ने छोड़शू नहीं पण कोई ने पकड़ता ही नथी। हप्ताओ खवाय छे सारा अधिकारीओनू आ रीते जीवनु जवू ए आपणा सौना माटे दुखनी घटना छे। સાહેબ ખાસ કરીને માવજી ભાઈ ભાજપ છોડીને અપક્ષમાં લડી રહ્યા છે, ભાજપ હજુ સુધી સસ્પેન્ડ કર્યા નથી, શું માવજી ભાજપની બી ટીમ છે? હું કોઈના ઉપર ટિપ્પણી કરવા માંગતો નથી। ભારતીય જનતા પાર્ટીનું આંતરિક પોલિટિક્સ કોઈ તનથી ક્યાંય હાજર હોય છે, મનથી બીજે છે, ધનથી ત્રીજી જગ્યાએ છે। એટલે આ ભાજપની આંતરિક લડાઈની બાબતમાં હું કોઈ એમનો પ્રવક્તા નથી, મારે એમના ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી। ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ નામ માત્રની, કહેવા પૂરતી, કારણ કે દરેક જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ। ત્યારે આ બુટલેગરો હવે એ હદે બેફામ બની ગયા છે કે આપણું રક્ષણ કરતી આપણી ગુજરાત પોલીસ તેમનો પણ જીવ લઈ લે છે। અહીંયા પોલીસ જાય છે, સ્ટેટ લેવલે વાત પહોંચે છે, ત્યારે સ્થાનિક પોલીસ શું કરતી હતી? અહીંયા પીએસઆઈ પઠાણ મૃત્યુ પામે છે, તેમના સુધી વાત પહોંચે છે, તે પોતે જાય છે, ત્યારે સ્થાનિક પોલીસ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। અહીં કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે કે ભાજપ નેતાઓની મિલીભગતથી જ આવા બુટલેગરો બેફામ બન્યા છે। ત્યારે શક્તિસિંહ ગોહિલ અને જ્ઞાનીબેન ઠાકોરે જે ભાજપ નેતાઓ પર પ્રહાર કર્યા તેને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર ગુજરાતમાં દારૂ અને બુટલેગરોને ભાજપ નેતાઓ છાવરે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।